Good morning, good morning. How are you today? I'm happy, Leslie. Straight up, straight down. Spin your neck, turn around. Good morning, good morning. How are you today? I'm happy, Leslie. Touch your head, touch your nose. Touch your head, touch your nose. Good morning, good morning. How are you today? Hari apa aja? જોડકો લઈશું અત્યાર સુધી આપણે નાના નાની જોડકો આપણે ગાતા હતા હવે આપણે લઈશું એના પછીના બે નવા જોડકના મમ્મીનું ના ચાલે ઘરમાં જોર પપ્પા પણ નથી થાય સીધા દોર મમ્મીનું ના ચાલે ઘરમાં જોર પપ્પા પણ થાય નથી સીધા દોર પહેરે સાડી સાદી મમ્મી પપ્પાના મમ્મી તે દાદી पहरे साड़ी सादी पप्पा ना मम्मी ने दादी पप्पा ना मम्मी ने शू कहेवाय दादी वाल करे अने साथे वढे वाल करे अने साथे वढे जे कदी ना पड़े वांदा मम पप्पा ना पप्पा ते दादा वाल करे ने साथे वढे ઘરમાં હંમેશા એનાથી સૌ કોઈ ડરે ઘરમાં એનાથી હંમેશા સૌ કોઈ ડરે જે કદી ના પડે માંદા પપ્પાના પપ્પા તે આપણા દાદા પપ્પાના પપ્પાને શું કહેવાય દાદા હવે આ છે આપણો પ્રોજેક્ટ છે ફ્રૂટ પ્રોજેક્ટમાં છે જાંબુ તમને કાલે જાંબુ વિશે થોડી સમજણ આપી દીધી હતી આજે આપણે જાંબુ વિશે ફરીથી આપણે માહિતી લઈએ તો કે જાંબુમાંથી આપણને શું શું મળે છે જાંબુનો રંગ કેવો હોય છે જાંબુનો આકાર કેવો હોય છે જાંબુની અંદર શું હોય છે જાંબુમાંથી શું શું બનાવવામાં આવે છે જાંબુનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે બહુ બધા પ્રશ્નો હું તમને કરીશ પણ પહેલા તમારે ધ્યાન દઈને જાંબુ વિશે સમજવાનું છે તો કે જાંબુ છે તે કેવા રંગનું છે તો કે ઘાટો જાંબલી અને કાળા રંગનું છે જાંબુનો આકાર કેવો હોય છે તો કે ગોળ અને લંબગોળ જાંબુ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે આપણી અંદરની શક્તિ વધારે છે સ્ટેમિના આપણી અંદરની વધારે છે જાંબુમાંથી વિટામિન B1 B6 મળે છે જાંબુનો સ્વાદ કેવો લાગે છે બધાય જાંબુ ખાધા છે ને જાંબુનો સ્વાદ ખાટો મીઠો લાગે છે જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને જાંબુના ઠળિયામાંથી જાંબુના બીજમાંથી એની દવા બનાવવામાં આવે છે જાંબુને ઇન્ડિયન બ્લેકબેરી પણ કહેવામાં આવે છે જાંબુને અંગ્રેજીમાં બ્લેક પ્લમ કહેવામાં આવે છે ચાલો આવડી ગયું ને હવે હું તમને જે પ્રશ્ન કરું છું એનો જવાબ તમારે તમારા મમ્મી પપ્પાને આપવાનો છે તો પહેલો પ્રશ્ન છે કે જાંબુનો આકાર કેવો હોય છે બીજો પ્રશ્ન છે આપણો કે જાંબુનો રંગ કેવો હોય છે ત્રીજો પ્રશ્ન છે જાંબુમાંથી ક્યાં ક્યાં વિટામિન મળે છે ચોથો પ્રશ્ન છે જાંબુને આપણા ભારતમાં બીજા ક્યાં નામે ઓળખાય છે ચાલો તમે નાના છો તમારા માટે જાંબુ માટે આ ચાર પ્રશ્ન હવે આપણે એના પછીનો ફ્રૂટ પ્રોજેક્ટનો ફ્રૂટ છે તરબૂચ અત્યાર સુધી આપણે કેળું કેળા અને જાંબુ વિશે શીખી ગયા હવે આપણે લઈશું તરબૂચ આ મોટું દેખાય રહ્યું ફ્રૂટ કયું છે તરબૂચ હવે તરબૂચ વિશે આજે હું તમને થોડી સામાન્ય માહિતી આપીશ ઓકે તરબૂચ છે એ સૌથી મોટું ફ્રૂટ છે અને તરબૂચ દેખાવમાં ખૂબ જ સુંદર દેખાય છે તરબૂચનો આકાર કેવો હોય છે તો કે ગોળ તરબૂચનો આકાર ચાંદા મામા જેવો ગોળ અને મોટો હોય છે તરબૂચનો રંગ કેવો હોય છે તો કે ઉપરની સપાટી ઉપર તરબૂચનો રંગ લીલો હોય છે અને અંદરની સપાટીમાં તરબૂચ લાલ હોય છે તરબૂચની ઉપર
ની સપાટી ઉપર કાળા રંગના પટ્ટા હોય છે તરબૂચ અને અંદર નાના નાના કાળા બીજ હોય છે જે બીજમાંથી આપણે મુખવાસ બનાવીએ છીએ તરબૂચમાં 92% પાણીનું સ્તર હોય છે તરબૂચ આપણને વજન ઘટાડવામાં મદદરૂપ છે અને બીજા કયા કયા રોગોમાં મદદરૂપ છે તો કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરેમાં તરબૂચ આપણે મદદરૂપ થાય છે તરબૂચનું જ્યુસ બનાવીને ઉનાળામાં પી શકાય છે તરબૂચ ઉનાળામાં આવતું ફ્રૂટ છે તરબૂચમાંથી વિટામિન મળે છે જેવા કે એ બી1 અને બી6 તરબૂચ આપણને ઉનાળામાં ઠંડક આપતું ફ્રૂટ છે તરબૂચનું જ્યુસ કરીને પી શકાય છે તરબૂચને ઘરે સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે ચાલો તરબૂચ વિશે આજે આપણે જાણ્યું હવે આજનો આપણો વિષય છે ગુજરાતી ચાલો આજનો આપણો વિષય છે ગુજરાતી આપણે કાલે શું કર્યું તું યાદ કરી લઈએ કાલે આપણે ક થી ચ અને કા થી ચા મૂળાક્ષરોનું લેખન કાર્ય ઓળખ સમજૂતી આગળ પાછળ વચ્ચે અને ખૂટતા મૂળાક્ષર લખ્યા હવે તમે જુનિયરમાંથી સિનિયર કેજીમાં આવી ગયા છો હવે આપણે શબ્દોનું લેખન કરીશું અને વાંચન કરીશું હવે હું પહેલા આપણે કેટલા મૂળાક્ષરો આપણે શીખ્યા ક થી ચ અને કા થી ચા ક ક ખ ગ ઘ અને ચ આ છે કાના વર્ણના મૂળાક્ષર હવે એના પછી ક ને કાનો કા ખ ને કાનો ખા ગ ને કાનો ગા ઘ ને કાનો ઘા અને ચ ને કાનો જા હવે આ બધા મૂળાક્ષરો છે એ તો તમને બધાને આવડી ગયા છે એનો વચ્ચેનો આગળ પાછળનો મૂળાક્ષર તમને આવડી ગયા છે આજે આપણે શું કરવાનું છે કે આટલા મૂળાક્ષરોમાંથી આપણે શબ્દો બનાવવાના છે અત્યારે આપણે જે શબ્દ બનાવીશું તે એકદમ મીનિંગ વગરના હશે અર્થ વગરના હશે પણ તમને વાંચતા આવડે એના માટે આપણે શરૂઆત કરીશું ચાલો આમાંથી આપણે કોઈ પણ બે મૂળાક્ષર બના જોઈન્ટ કરીને શબ્દો બનાવવાના છે તો કે અ અને ગ મળીને આપણે શબ્દ બનાવીશું ક અને ગ મળીને શબ્દ બને છે ક ગ શબ્દ બને છે ક ગ તમારે ભગુતોનો ગો ગણપતિનો ગો એમનેથી બોલવાનું તમારે આખો શબ્દ બોલવાનો છે ક ગ જેનો કાંઈ અર્થ નીકળતો નથી પછી બીજો શબ્દ બનીને બનાવીશું ખ ચ ખ અને ચ મેળવીને બનાવીશું ખ ચ અને આમ વચ્ચે ખ ચ હવે ત્રીજો શબ્દ બનાવીશું કા ચ કા ચ આપણે કા છે મીનિંગ વાળો શબ્દ છે કા ચ ચા ખ ચા ખ આ છે મીનિંગ વાળો શબ્દ છે આ
લખવાનું અને વાંચવાની શરૂઆત કરી રહ્યા છો જ્યારે આપણે આખો કક્કો અને બારાક્ષરી પૂરી થઈ જશે ત્યારે આપણે અર્ધવાળા શબ્દો લખીશું ફરીથી હું તમને શબ્દો લખાવું છું તમારી બુકમાં અત્યારે તમે પેન્સિલ અને બુક લઈ લ્યો હું તમને શબ્દો લખાવું છું એ તમારે બોલતા જવાના છે લખતા જવાના છે ફરીથી આપણે શબ્દો લખીએ બબેના તમારે શબ્દો આ રીતના લખવાના છે અને વાંચવાના છે જે તમારી